તરફ નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લીધા હતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા બાદમાં તેમણે ગાંધી આશ્રમ અને સરદાર સ્મારકની પણ મુલાકાત લીધી હતી ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી નિવૃત્ત થયા બાદ રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી હતી મૂળ હિમાચલના વતની એવા આચાર્ય દેવવ્રતની વરણી થયા બાદ આજે તેમણે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પ્રધાન પ્રધાનમંડળના સભ્યો અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા શપથ ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તેમણે પ્રથમ ગાંધી આશ્રમની મુલાકાત કરી મહાત્મા ગાંધીને માલ્યાર્પણ કર્યું હતું ત્યારબાદ રાજ્યપાલ સરદાર સ્મારકની મુલાકાતે પણ આવ્યા હતા અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું હતું રાજ્યપાલ ગત રોજ ગુજરાત આવી પહોંચ્યા હતા અને આજે શપથવિધિ બાદ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને ગાંધી તેમજ સરદારની ધરતીને વંદન કરી આનંદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ